परिणाम जाहिर थयुं छे। कंटाळी सरपंच पदे दक्षाबेन राठोड विजयी थया छे। नव मते दक्षाबेन राठोड विजयी बन्या छे। सूरतना तमाम ग्रामनी जग्याएथी जे मतदारोना मत हता ते जाणतवा मळी रह्या छे। ते प्रमाणे पोताना उम्मेदवारोने विजय थता उजवणीनो माहोल पण जोवा मळी रह्यो छे। बेलेट पेपरथी गणतरी थती होवाथी हजी पण रात्रि अथवा तो मोड़ी सांज सुधीनो समय लागी शके छे। तमाम ग्रामनी अंदर उम्मेदवारोना नाम जाहेर थवामां कारण के 8,500 जेटला गामो छे के ज्यां आगळ आ शरूआत करवामां आवी छे। मतगणतरीनी सवारे 9 वाग्याथी शरूआत थई हती। सैकड़ों गामो एवा छे, हजारों गामो एवा छे के ज्यांथी सरपंचना नामनी जाहेरात थई चूकी छे। तो अमरेली में ग्राम पंचायत की चूंटनी रसप्रद बनी है। धारी तालुका की दितला ग्राम पंचायत में भारे उलटफेर थयो छे। सरपंच पदे भाजप नेता ना माता हारी गया छे। शारदाबेन कनुभाई हिरपरा सरपंच पदे हार्या छे। जिल्ला भाजप ना आगेवान ना माता हता तेओ हारी गया छे। प्रदेश भाजप किसान मोर्चा ना वर्तमान महामंत्री ना माता हार नो सामनो करी रह्या छे। અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૂત્રો પાસેથી માહિતી છે તે પ્રમાણે હેડ ક્લાર્ક પરીક્ષા રદ થઈ શકે છે। ગૌડ સેવા પસંદગી મંડળે યોજી હતી પરીક્ષા। સીએમએ પરીક્ષા રદ કરવા અંગે આપી છે સંમતિ। ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક બાદ સીએમ કરી શકે છે જાહેરાત। હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું। ગાંધીનગર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે મુખ્યમંત્રી છે તેમની સાથેની અધ્યક્ષતામાં મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે અને સંમતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મળી ચૂકી છે। પેપર લીક બાદમાં એક બાદ એક લોકોની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ કેટલાક લોકોને પકડવામાં આવ્યા જેની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે પેપર ઘણા લોકો સુધી પહોંચી ગયું છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એરિંગ સંવાદદાતા ગીતા પાસેથી। ગીતા, જે જાણકારી મળી રહી છે પેપર રદ કરવામાં આવી શકે છે, વધુ શું અપડેટ છે, કેટલો સમય લાગશે સત્તાવાર જાહેરાતને લઈને? પ્રધાન અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વચ્ચે બપોરે 12 વાગે એક બેઠક ઓલરેડી થઈ ચૂકી છે અને આ બેઠકમાં ગૃહપ્રધાન અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે જે ચર્ચા થઈ હતી આ પેપર લીક જ્યારે સાબિત થઈ ચૂક્યું છે ત્યારે ત્યારબાદ આ પરીક્ષા રદ કરવી કે કેમ તે મુદ્દે હતી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ મુદ્દે સંમતિ આપી દીધી છે। હવે કાયદો અને વ્યવસ્થા જાળવવાને લઈને તેમજ આમ આદમી પાર્ટી દ્વારા જે ભાજપની ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને માર મારીને આજે તેમની સામે એફઆઈઆર દાખલ થઈ છે અને જે રીતે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે તે તમામ મુદ્દે હાલ બેઠક થઈ છે। આ બેઠક બાદ વિધિવત રીતે ગૃહપ્રધાન આ મુદ્દે વિધિવત જાહેરાત કરશે, સત્તાવાર જાહેરાત કરશે। પહેલી જાહેરાત હશે આજે પરીક્ષા છે તેને રદ કરવા માટેની અને ત્યારબાદ આમ આદમી પાર્ટી મુદ્દે તેઓ શું સ્ટેન્ડ લેવાના છે, તેઓ સામે શું પગલાં લેવાઈ શકે છે, રાજ્ય સરકારનો શું મત છે તે મુદ્દે તેઓ વિધિવત જાહેરાત કરશે। પરંતુ મુખ્ય જે વાત છે, જે મુદ્દે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સંમતિ સધાઈ ચૂકી છે તે આ પેપર લીક જે કૌભાંડ છે, જે પેપર લીક થયું છે જેના પુરાવા મળી ચૂક્યા છે, ધરપકડો થઈ ચૂકી છે, જેની સામે ફરિયાદો થઈ ચૂકી છે, તે પેપર રદ કરવા માટેની મુખ્ય જાહેરાત આ બેઠક બાદ થશે। કાયદો અને વ્યવસ્થા જાળવવા મુદ્દે હાલ કારણ કે આ પરીક્ષા રદ કરવાની સાથે સાથે જે આમ આદમી પાર્ટી છે અને પરીક્ષા રદ થયા બાદ જે ધાંધલ ધમાલ અથવા તો વિરોધ પ્રદર્શનો થઈ શકે છે ચેરમેન અસિત વોરા સામે, તે તમામને લઈને રાજ્યની કાયદો અને વ્યવસ્થા જળવાય તે મુદ્દે હાલ બેઠક મળી છે। આ બેઠકમાં 2 મુદ્દા ચર્ચા છે, એક તો પેપર લીક બાદ સત્તાવાર જાહેરાત, પરીક્ષા રદની થયા બાદ જે વિરોધ પ્રદર્શનની શક્યતાઓ છે અસિત વોરા સામે, તેની સામે કાયદો અને વ્યવસ્થાનું જાળવણી કેવી રીતે કરવી તેની બેઠક મળી છે। સાથે સાથે મેં પહેલાં પણ કહ્યું તેમ આમ આદમી પાર્ટીએ જે પ્રકારે આ મુદ્દે દેખાવો કર્યા હતા અને હાલ તેના નેતાઓ ની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને એફઆઈઆર દાખલ કરવામાં છે, કોર્ટમાં રજૂ કરાનાર છે, તે મુદ્દે હાલ બેઠક છે, સત્તાવાર જાહેરાત બેઠક બાદ થઈ જશે। જી
ગીતા આપની પાસે એ પણ જાણવું હતું કે ખુદ મુખ્યમંત્રી પણ હર્ષ સંઘવી સાથે બેઠક કરવાના છે, તે બેઠકની અંદર પણ કયા મહત્વના મુદ્દાઓ રહી શકે છે? શું સુરક્ષા જ એકમાત્ર મુદ્દો છે કે અન્ય કોઈ મુદ્દાને લઈને પણ ચર્ચા થઈ શકે છે? સિદ્ધાર્થ આપ ગેરસમજ કરો છો, બેઠક ઓલરેડી થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, આ બંને વચ્ચે બપોરે 12 વાગે બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરીક્ષા રદ કરવાની સંમતિ આપી દીધી છે. આ સંમતિ આપ્યા બાદ હવે અત્યારે જે બેઠક મળી છે ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં, તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મળી છે, તે સ્થાનિક પોલીસ સાથે મળી છે. કારણ કે જેવી આ પરીક્ષા રદ થયાની જાહેરાત કરવામાં આવશે ઓફિશિયલી ગૃહપ્રધાન દ્વારા, એ સાથે જ જે આમ આદમીના પાર્ટીના નેતાઓને જે પૂર્યા છે અને જે આ જે પેપર લીક થયા બાદ જેઓ ન્યાય માટે માંગણી કરી રહ્યા છે, તેના કાર્યકર્તાઓ છે, આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ છે અને જે વિદ્યાર્થીઓ છે, તે અસિત વોરા સામે દેખાવો કરે, વિરોધ પ્રદર્શન કરે, તેના રાજીનામાની માંગણી કરે, તે મુદ્દે દેખાવો થવાની શક્યતા છે. એટલે સત્તાવાર જાહેર કર્યા બાદ, એટલે પરીક્ષા રદ કર્યાની સત્તાવાર જાહેર કર્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી અઘરી ન થઈ પડે એ માટે જ એ સત્તાવાર જાહેરાત પણ પહેલાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ, એ સ્થિતિ મજબૂત કર્યા બાદ જ આની જાહેરાત ગૃહપ્રધાન વિધિવત રીતે કરશે. એટલે હું આપને એ જણાવવા માંગુ છું કે ઓલરેડી સીએમ અને ગૃહપ્રધાન વચ્ચે બેઠક થઈ ચૂકી છે, બપોરે 12 વાગે આ બેઠક થઈ ચૂકી છે અને એ બેઠકમાં સીએમ દ્વારા સંમતિ આપી દેવામાં આવી છે આ બેઠક રદ કરવાને લઈને. પરંતુ સત્તાવાર જાહેરાત હવે કાયદોની વ્યવસ્થાની જે બેઠક હાલ ગૃહપ્રધાનની મળી છે એ બેઠક સીએમ સાથે નથી મળી, એ બેઠક સ્થાનિક અધિકારીઓ સાથે મળી છે. ટોચના જે નેતાઓ છે જે કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છે ગાંધીનગરમાં, જે અધિકારીઓ છે, માફ કરજો, જે અધિકારીઓ છે તેની સાથે ગૃહપ્રધાનની બેઠક મળી છે અને એ બેઠકમાં નિર્ણય લેવાશે કે જેવી સત્તાવાર જાહેરાત થાય ત્યારબાદ જે ચારે બાજુ દંદલ ધમાલ થવાની જે સંભાવનાઓ છે તે સંભાવનાઓને લઈને હાલ બેઠક મળી છે કે એ પહેલાં કાયદોની વ્યવસ્થાને મજબૂત કરાશે, જે તે જગ્યાએ જ્યાં તોફાનો થવાની શક્યતા છે, જે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા છે, જ્યાં અસિત વોરાને કોર્નર કરવાની જરૂર પડી શકે તેમ છે, ત્યાં આગળ સમાચાર. ગીતા, આપ જે રીતે જણાવી રહ્યા છો તે પ્રમાણે મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક થઈ ચૂકી છે. સૂત્રો પાસેથી જે માહિતી ગીતાએ હાલમાં જણાવી તે પ્રમાણે કે પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ તે પહેલા કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય, કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં ન આવે અને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેને લઈને હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ પોલીસના અથવા તો સુરક્ષાકર્મીઓ સાથેની બેઠક કરવામાં આવશે અને તેમાં નિર્ણય કરવામાં આવશે. પરંતુ શક્યતાઓ છે કે આજના દિવસમાં સાંજ અથવા તો રાત સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ જશે કે પેપર રદ કરવામાં આવ્યું છે. તો પેપર લીક કેસમાં તપાસનો ધમધમાટ, આરોપીઓને થોડી વારમાં કોર્ટમાં રજૂ કરાશે. સાબરકાંઠાની પ્રાંતિજ કોર્ટમાં આરોપીઓને રજૂ કરાશે. જયેશ પટેલ સહિત 2 ઉમેદવારોને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈકાલે મોડી રાત્રે પોલીસ પકડમાં આવી ગયા હતા જયેશ પટેલ સહિત બંને ઉમેદવારો, કે જે પરીક્ષા આપવા માટે જવાના હતા, પરંતુ હાલમાંથી જાણકારી મળી રહી છે ટૂંક સમયની અંદર તેઓને કોર્ટમાં પણ હાજર કરવામાં આવશે. પોલીસ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જે લોકોએ પેપર ફોડ્યું છે તેઓ તો પોલીસ પકડમાં છે, પરંતુ જેઓ આ પેપરને ખરીદવાના હતા તેઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે. તો એ તમામ મહત્વના મુદ્દાઓ કે જેના પર હાલમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમાચારોમાં અત્યારે